પોરબંદરના મચ્છી માર્કેટમાં એક મહિલા પર મચ્છીના ધંધાર્થીએ પોતાના પુત્ર સાથે મળી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ મહિલાએ ખરીદેલી મચ્છી ખરાબ નીકળતા તેણે મચ્છીના ધંધાર્થીને ફરિયાદ કરી હતી, જેને લઈને આ મામલો બિચકાયો હતો। પોરબંદરના વોરાવાડ ભાટિયા બજારમાં રહેતા દમયંતીબેન ભીમજીભાઈ લોઢારી નામના મહિલા મચ્છી માર્કેટ ખાતે ગઈકાલે મચ્છી લેવા માટે ગયા હતા અને ઇન્દ્રિશ નામના ધંધાર્થી પાસેથી તેમણે મચ્છીની ખરીદી કરી હતી। ઘરે આવીને શાક બનાવતા મહિલાને આ મચ્છી ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે મચ્છીના વેપારીએ કહ્યું હતું કે આ મચ્છી તાજી છે, પરંતુ મચ્છી ફ્રોઝન નીકળી હતી, જેથી આજે સવારે આ મહિલા ફરીથી મચ્છી માર્કેટ ખાતે પહોંચી હતી અને મચ્છીના વેપારી ઇન્દ્રિશને આ ખરાબ મચ્છી ધાબળી દીધાની ફરિયાદ કરી હતી, જે ફરિયાદને લઈને મચ્છીનો ધંધાર્થી ઇન્દ્રિશ અને તેનો દીકરો ઉશ્કેરાયા હતા અને માર્કેટમાં આ મહિલાને થપાટ મારી ગાળો કાઢી હતી, તેમજ માર મારીને મહિલાને ધક્કો મારી દેતા મહિલા બેભાન થઈ હતી, જેથી મહિલાનો પુત્ર દિવ્યેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોતાની માતા દમયંતી બેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ ગયો હતો। મારું નામ દિવ્યેશ સુંજી લોધારી। કાલે સવારના મારા મમ્મી શાક લેવા ગયા મચ્છી માર્કેટે, ત્યાંથી એક ભાઈ આગળથી શાક લીધું હતું, દિવ્યેશભાઈ આગળ, ત્યાં શાક અમને કાચું કરી નાખ્યું ને માલ ફ્રોઝન હતો। ત્યાં અમે આજે પાછા સવારના એને કીધું કે માલ ફ્રોઝન છે ને બગડેલું છે, ત્યાં મારી મમ્મીને ધન મારવાનો હાથ ઉપાડ્યો, ત્યાંથી પછી અમે અહીંયા દવાખાને હોસ્પિટલ આવ્યા। કોણ કોણ હતા મારવામાં? મારવા માટે એનો છોકરો ઇન્દ્રિશભાઈ ગેર શબ્દ બોલ્યા હતા ત્યાં। અમે આજે સવારના હોસ્પિટલ આવ્યા, બે ભાન હાલતમાં લઈ આવ્યા છે। પોલીસે મહિલાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।